ગુડ મોર્નિંગ ધોરણ નવ વિષય ગુજરાતી દ્વિતીય ભાષા કાવ્ય આઠ આભાર કવિનું નામ ઉષ્ણસ તેમનો જન્મ અઠ્યાવીસ બાર ઓગણીસો વીસના રોજ થયો હતો તેમનું અવસાન છ અગિયાર બે હજાર અગિયારના રોજ થયું હતું કવિ પરિચય ઉષ્ણસનો પ્રાપ્ત કરીએ નટવરલાલ કુબેરદાસ પંડ્યા ઉષ્ણસનો જન્મ વડોદરા જિલ્લાના સાવલી ગામે થયો હતો તેમણે અધ્યાપક અને આચાર્ય તરીકે કામગીરી કરી હતી પ્રસૂન નેપથ્યે આદ્રા મનોમુદ્રા મુદ્રા તૃણનો ગ્રહ સ્પંદ અને છંદ કીકી ભારત દર્શન અશ્વસ્થ રૂપના લય વ્યાકુલ વૈષ્ણવ પૃથ્વી ને પશ્ચિમ ચહેરે શિશુલોક તેમના કાવ્ય સંગ્રહો છે તેમની સમગ્ર કવિતા સમસ્ત કવિતા નામે પ્રકટ થઈ છે સદમાતાનો ખાંચો તેમની સ્મરણકથા છે તેમને રંજીતરામ સુવર્ણચંદ્રક ગુજરાત સાહિત્ય અકાદમી અને સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારો એનાયત થયા હતા સોનેટ કાવ્ય સ્વરૂપમાં કવિ પોતાની અનુભૂતિ ચૌદ પંક્તિની મર્યાદામાં વ્યક્ત કરતો હોય છે અને અંતિમ બે પંક્તિઓમાં સમગ્ર કાવ્યભાવ વ્યક્ત કરતી અસરકારક ચોટ સિદ્ધ કરતો હોય છે આ સોનેટમાં કવિએ આધુનિક યંત્રયુગને ચિત્રાત્મક રીતે મૂક્યો છે માનવજાતે કુદરતથી મો ફેરવી લીધું છે પણ કુદરતે તેનો આદિમ મહિમા ગુમાવ્યો નથી કવિ પ્રકૃતિ તરફ આભારની લાગણી વ્યક્ત કરે છે કાવ્યની પ્રથમ પંક્તિમાં કવિ લખે છે અમે તો આકાશો ભણી પીઠ કરી ચણી હતી છતાં અમારા ઘરની છેક સુધી હજુ પણ કબૂતરો હોલા અને ચકલીઓ આવે છે રસોડામાં તેમના દ્વાર પડતા તણખલા તેમની ચીંચી ટહુકા અને ખરેલા પીછાઓથી કવિને ખૂબ સારું લાગે છે હજુ સારું છે કે ભીતના તરડમાં પૂછ્યા વગર ઘાસ ઉગે છે આ માણસે ઊભી કરેલી કૃતક કઠોર ભીતોને તોડીને પણ પ્રકૃતિ તેની પાસે દોડી આવે છે અંતિમ બે પંક્તિમાં આખા કાવ્યની ચોટ ધારદાર રીતે વ્યક્ત કરતા કવિ લખે છે કે માટીએ તેનામાં હજી પેલા આધી મૂળો સાચવી રાખ્યા છે જેથી વાળ છોડે પ્લાસ્ટિકના ફૂલો ખીલતા નથી માણસ ભલે બદલાયો પણ પ્રકૃતિએ તેના ગુણધર્મો જાળવી રાખ્યા છે એ બદલ કવિ આભારની લાગણી વ્યક્ત કરે છે કાવ્ય આભાર ની પંક્તિઓ જોઈશું અઘરા શબ્દો સમજુ સમજશું અને સમજૂતી પ્રાપ્ત કરશું અમે તો આકાશો ભણી પીઠ કરી તી ભીત જણી અરે સારું છે કે હજી પણ અમારા મહી ઘણે ઊંડે ઊંડે ઉડતી ઉડતી આવી ભીતરે ગૂંથે છે માળાઓ કબૂતર કપોતો ચકલીઓ લઈ આવે છે થોડું ગગન ઘરમાં એ મીષ મળી અમો સૌના રૂણી નભતી ઘરમાં જેથી નભતા હજી સારું છે કે શિર પર રસોડે તણખલા ઝીણી ચીં ચી ટહુકા મલમલી પીછાઓ ખરી રહે અઘરા શબ્દો આકાશ એટલે ગગન સ્કાઈસ પીઠ એટલે વાંસો બેક ભીત એટલે વોલ દિવાલ ચણવું એટલે ટુ કન્સ્ટ્રક્ટ બાંધવું કપોત એટલે કબૂતરો હોલો ડવ અંગ્રેજીમાં કહેવાય મીશ મીશનો અર્થ થાય છે બહાનું રીઝન ઋણી એટલે આભારી ગ્રેટફુલ એમ પણ કહી શકાય ત્યારબાદ તણકલા એટલે સ્ટ્રો પીછાઓ એટલે પીછા તો સમજીએ આપણે પંક્તિઓને અમે તો ભીંત ચણીને આકાશો તરફ પીઠ કરી હતી પણ સારું છે કે હજી પણ અમારા ઘરમાં ઉડતા ઉડતા ખૂબ અંદર આવીને કબૂતર હોલા અને ચકલીઓ માળા ગૂંથે છે એ બહાને થોડું ગગન ઘરમાં લઈને તેઓ આવે છે અમે એમના ઋણી છીએ તેઓ ઘરમાં નભે છે તેથી અમે નભીએ છીએ હજી સારું છે કે રસોડામાં માથા ઉપર તણખલા આવીને પડે છે અને ઝીણી ઝીણી ચીંચી કરતા ટહુકા કરતી મલમલી પીછાઓ ખરતા રહે છે એટલે કે ચકલીઓ આવે છે આજના સમયમાં પક્ષીઓ જે છે એ ઓછા થતા જાય છે એની વાત જે છે એ અહીં પ્રસ્તુત કરવામાં આવી છે પછીની પંક્તિઓ હજી આવે છે વનની લીલી કહેવા પરિકથા હવામાં આઘેનું પરણ વનમાં છે ખરતું હજી તો સારું છે ભીંત તરણમાં માથું ઉંચકી વિના પૂછ્યા ગાછ્યા તૃણ નીકળતું ફૂક કરીને ભલું કે મિટ્ટીમાં હજી વન તણા આદિમ મૂળો હજી વાડા છોડે નથી ઉગળતા પ્લાસ્ટિક ફૂલો કવિ કહે છે કે હજી પણ પરણ એટલે પર્ણ એવો શબ્દ આવ્યો એક પરણ પરણ અર્થ થાય છે પર્ણ લીફ એટલે તૃણ એટલે ઘાસ ગ્રાસ ભલું એટલે સારું ગુડ આદિમ એટલે આદિકાળનું જૂના જમાનાનું ઓલ્ડ તો સમજીએ પંક્તિઓને હજી એ વનની લીલી પરિકથા કહેવા માટે પર્ણ ખરીને દૂરથી મારા મનમાં આવે છે હજી સારું છે કે ભીતની તિરાડમાંથી માથું ઊંચકીને પૂછ્યા વિના ઘાસનું તળખલું ફૂંક મારીને નીકળે છે સારું છે કે માટીમાં હજી વનના આધિકારના મૂળો સચવાઈ રહ્યા છે કે જેથી વાળા છોડે પ્લાસ્ટિકના ફૂલો ઉગડતા નથી તો વિદ્યાર્થીઓ અહીંક આવ્યા અને તેની સમજૂતી આપણે પ્રાપ્ત કરી ગૃહ કાર્ય ગુજરાતીની નોટબુકમાં ટેક્સ્ટ નોટબુક છે એમાં નોંધ કરીશું ઉત્તર લખો પ્રશ્ન આભાર કાવ્યમાં જોવા મળતો પ્રકૃતિ પ્રેમ તમારા શબ્દોમાં લખો આશા રાખું છું કે આપને આ વિડીયો ગમ્યો હશે નવા ગદ્યો અને પદે સાથે ફરીથી મળીશું થેન્ક યુ